પ્રથમના 65ના વચનામૃતમાં શ્રીજી મહારાજે સભામાં બે સંતો બેઠા છે, મોટા સંતોને મહારાજે બોલાવ્યા છે, એમાં પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા શ્રી હરિએ કરી ત્યારે સભામાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી બેઠેલા, સામે પરમાનંદ સ્વામી છે. આ વચનામૃતમાં ચાર પ્રશ્નો છે અને ચારે પ્રશ્નો બંને સંતો પરમાનંદ સ્વામીને સ્વયં પ્રકાશાનંદ સ્વામીના છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી બંગાળી સંત છે. કલકત્તા પાસે એક ગામ, એ ગામમાં મઠ હતો, એ મઠાધીશ હતા, મહંત હતા, એના ચેલાઓ 200 જેટલા હતા. પણ ઘણી વખત એવું થાય કે ગુરુના ઘણા શિષ્યો હોય પછી એને કવર કરવા ઘણી વખત અઘરાહી પડે છે. સીધા હોય તો વાંધો નહીં, પણ આડા હાલે તો સાચવા આગ્રહ પડે. એમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી મઠાધીશ છે, સંતો ઘણા છે એટલે સંન્યાસીઓ હતા બધા, ધર્મ નિયમમાં બરાબર રહે નહીં એટલે આધર્મિષ્ઠ સંન્યાસી. પછી એને થયું કે અહીંયા રહેવામાં માલ નહીં, નીકળી જાઉં. અને એ વખતના બધા મઠાધીશો ઘણી બધી સોનામોરો હતી, સોનાના કડા પહેર્યા હતા, કાનમાં સોનાના કુંડળ પહેર્યા હતા. પણ એક પવિત્ર એક મહાત્મા, એને થયું કે કોઈક સારા સંતને શોધી કાઢું, મનુષ્ય જન્મ મળ્યો છે તો સાર્થક કરી લેવો જોઈએ. ક્યાંકથી સાંભળવા મળેલું કે ગુજરાતમાં દ્વારિકામાં સ્વામિનારાયણ ભગવાન છે એવું સાંભળ્યું હતું, એટલે મઠને ત્યાં મૂકી થોડા શિષ્યોને રાખીને થોડા શિષ્યો સાથે લઈ અને ચાલતા ચાલતા દ્વારિકા આવું હતું. પણ દ્વારિકાના દર્શન કરીને પછી પાછા સમાચાર મળ્યા કે એ તો લોહેજ ગામમાં છે, અને 10-12 શિષ્યોને સાથે લઈને લોહેજ ગામમાં આવ્યા. ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા, એક મિનિટે નજરથી જોયું, સમાધિ થઈ ગઈ. આ સંન્યાસી મહાત્માને સમાધિમાં ભગવાનના ધામમાં દર્શન થયા. વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, ત્યાંના બધા મુક્તો, એ બધા મુક્તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરતા હોય સમાધિમાં આવું દેખાણું. જે જે ભગવાનના ધામના અધિપતિ હતા, અધિકારીઓ, એ બધા વાસુદેવ ભગવાન હોય કે શ્વેતદ્વીપ ધામમાં જે મુક્તો, એ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં શિષ નમાવીને રહેલા, આવું જોયું. સમાધિમાંથી જાગ્યા, જે સમાધિમાં જોયું હતું એ જ સાક્ષાત સ્વામિનારાયણ સામે જોયા, નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન છે સાક્ષાત. એના શરણાગત થઈ ગયા, હાથ જોડીને કહ્યું તમારો શિષ્ય બનાવો, અને એના શિષ્ય બનીને રહ્યા. મહારાજે કહ્યું જો સંન્યાસી મહાત્મા, સાધુ ઘરેણાવાળો શોભે નહીં, અમારા સંપ્રદાયમાં નિયમ છે, તો આ બધા સોનાના કડાને પહેર્યા ઉતારો પડે. બધાએ ઉતારી દીધા, શિષ્યોને દઈ દીધા, લઈ જાઓ તમે અને જાઓ તમે મઠ સંભાળજો, તમે જેમ ફાવે એમ કરજો, હવે મારે નથી આલું. ભગવાન સ્વામિનારાયણને કે મને સાધુ બનાવો, સહજાનંદ સ્વામી દીક્ષા આપી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી નામ પાડ્યું. મા વિદ્વાન હતા એવા પરમાન સ્વામીનો પણ થોડોક ઇતિહાસ તો બધે રહેલો છે. એ બિચારા સંત એવા હતા, ઉત્તર ભારતના હતા, એના રોગ એ લાગુ પડે બીજું કાંઈ નહીં, પણ કાનમાં અવાજ આવે, શાંતિ ન રહે, એ ઘરૂરું અવાજ આવ્યા જ કરે એવો બધો, કે શાંતિ ન થાય એને. પછી એને પણ
આવ્યા ગુજરાતમાં, અને ગુજરાતમાં મહારાજ મળ્યા અને સ્વામિનારાયણના નામથી એ બધે ઘરરાટી નીકળી ગઈ અને એ સાધુ થયેલા. સ્વયં પ્રકાશન સ્વામી પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, ભગવાનમાં ત્રણ શક્તિઓ રહેલી છે. આપણે છેલ્લા પ્રશ્નનો પ્રશ્ન એના ઉપર આપણે ચર્ચા કરીશું થોડીક. ભગવાનમાં જ્ઞાન શક્તિ છે, ક્રિયાશક્તિ છે, ઈચ્છાશક્તિ રહેલી છે. તો ત્રણેય શક્તિઓ ભગવાનમાં છે અને કેવી રીતે રહી છે એના ઉત્તરો કરવા લાગ્યા પણ થયા નહીં. એટલે મહારાજે કહ્યું કે આ કોઈને આવડે એવું નથી, એટલે હું એનું સમાધાન કરી આપું. અને સ્વામિનારાયણે ત્રણેય શક્તિ કેવી રીતે રહેલી છે એનું સમાધાન કરે છે. આ શરીરમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રહેલા છે. એ પણ જુદા જુદા વારો ફરતી આવતા હોય. જીવમાં જ્યારે સત્વગુણ પ્રધાનપણે હોય, મુખ્ય હોય સત્વગુણ, તે વખતે જે જે કંઈ કર્મ કરીએ છીએ એ કર્મનું ફળ જાગૃત અવસ્થામાં જ મળી જાય. સત્વગુણમાં કરેલું કર્મ જાગતા હોય ત્યારે એનું ફળ મળે. રજોગુણ જ્યારે વર્તતો હોય ત્યારે કર્મ કરીએ ત્યારે સ્વપ્ન અવસ્થામાં મળતું હોય, અને તમોગુણ જ્યારે વર્તતો હોય ત્યારે જે જે કર્મ થાય એ સુષુપ્તિ અવસ્થામાં ભોગવાય છે. તો સુષુપ્તિ અવસ્થા કેવી છે? ઘોર નિદ્રા છે, એમાં કાંઈ દેહનું ભાન ન હોય. હું કોણ છું? હવે આપણા ઉપર થોડું વિચાર કરીએ. સ્વપ્ન અવસ્થા છે, ઘોર નિદ્રા છે. આપણે જ્યારે બધા સૂઈ ગયા હોઈએ ત્યારે ખબર પડે હું કોણ છું, મારું નામ શું, કઈ જ્ઞાતિ અને કયા ગામમાં છું, કઈ જાતિ, કોણ કુળ, એ જેમ બધું ભૂલાઈ જાય છે, સુનમુન બની જાય છે. મારો વર્ણ કયો, મારે શું કરવાનું છે, મારે કયું લેનમાં જવાનું છે, મારો કયો આશ્રમ, કાંઈ ખબર ન હોય. આ તો એવું છે કે જેમ કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટર ફાઇલ ખોલી હોય તો બધા ડેટા ખોલ્યા બધું આવે, ઘણો બધો પ્રોગ્રામ આવે. પણ જ્યારે એ કમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે બધા પ્રોગ્રામો બંધ થઈ જાય, સૂઈ જાય કમ્પ્યુટર. એ ઠેકાણે સુષુપ્તિ અવસ્થા છે, જીવ સૂઈ જાય. પછી ક્યાંય ખબર ન પડે. સવાર પડે, કોઈ 5 વાગ્યાવાળો, કોઈ 4 વાગ્યાવાળો હોય કે 6 વાગ્યાવાળો કોઈ હોય, આપણે જાગીએ ત્યારે બધી ખબર પડી જાય કે હું કોણ, આજે શું કામ કરવાનું છે, કઈ ડ્યુટી ઉપર જવાનું છે, કઈ ઓફિસમાં જવાનું છે, મારે આજે શું કામ કરવાનું છે, બધી ખબર પડી જાય. પણ ઘોર નિદ્રામાં કાંઈ ખબર પડતી નથી. હા, અને જ્યારે એ જીવ જાગે છે સુષુપ્તિ અવસ્થામાંથી ત્યારે ભગવાન એ જીવાત્માને જ્ઞાન પ્રેરે છે, એને જ્ઞાન આપે. જ્ઞાન આપે એટલે ખબર પડવા મળી કે આ શું કરવાનું. જેમ આપણા ઉપર જોઈએ કે આજે શું શું કરવાનું ખબર પડી જાય સવારથી, એમ જ્ઞાન આપ્યું પછી જ્ઞાન શક્તિ મળી, અને જ્ઞાન શક્તિ મળ્યા પછી ક્રિયાશક્તિમાં લાગી જાય. જ્ઞાન મળ્યું એટલે ક્રિયાશક્તિ, પછી આજે શું શું કરવાનું ખબર પડી જાય, આ કર્મ કરવાનું છે, ક્રિયાશક્તિ મળી. જ્ઞાને મળી ગયું, ક્રિયા કામ કરવા મળી ગયા, પણ એમાં જો ભગવાનની ઈચ્છાશક્તિ ભળે, ભગવાનની ઈચ્છા ભળે તો કામ કરી શકાય. જો ભગવાનની ઈચ્છા ભળે નહીં તો એ કામ થતું નથી. જેટલા જેટલા કામ કરીએ છીએ ભગવાનની ઈચ્છા વિના, આપણે ધાર્યું હોય કાંઈક અને થાય કંઈક, એનું કારણ શું છે કે આપે નક્કી કર્યું એ ભગવાનની ઈચ્છા નથી, એટલે થતું નથી. ઈચ્છાશક્તિ પરમાત્માની ભળે છે, પણ પોતાની રીતે બહુ કરવા જાય થાય નહીં.
આપણા ઉત્તર ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સિંગાડી કરીને ગામ છે. વાત એ પ્રસંગ એવો છે કે મહારાજ પાદરામાં પધારેલા અને પાદરાથી ત્યાંથી કાનોજી દરબાર હતા એ સ્વામિનારાયણને પકડવાને માટે આવેલા કે સ્વામિનારાયણને કેદ કરી દઈએ. પણ સ્વામિનારાયણ એના હાથમાં આવ્યા નહીં. ત્યાં સુધીને આજ્ઞા કરેલી એને સિપાહીઓને કે સ્વામિનારાયણને જવા દેવા નહીં. સાધુ સોહણ હતા એ સાધુડાને બહાર કાઢી મળજો, કારણ કે જો અહીંયા રાખશું આપણા મહેલમાં તો ખાવા દેવું પડશે, મોઘા પડે સાધુ, એટલે એને જવા દેજો. પણ સ્વામિનારાયણને પકડી રાખ્યો. બધા સાધુને જવા દીધા, પણ સ્વામિનારાયણ ભગવાને વિચાર્યું કે મારે શું કરવું, મને અહીંયા પકડી લેશે. એટલે સ્વામિનારાયણ ભગવાનને પણ મુક્તાનંદ સ્વામી પાસે ધોતિયા વધારે હશે એટલે આપ્યા, એટલે એ સાધુ જેવા બની ગયા, નીકળી ગયા, કોઈ રાજ્યમાં દેખાણું નહીં. એટલે કાનોજી દરબારને જોતા તો રૂપિયા, લાખ રૂપિયા દેતો, આવી કથા પહેલાં એ કથા છે. પછી મહારાજ નીકળી ગયા ને કોઈ સાધુ બધા નીકળી ગયા, અને પછી બન્યું એવું કે ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન સિંગાડી ગામ ગયા છે. કાનોજી દરબારે માણસને મોકલાવ્યો કે સ્વામિનારાયણને ત્યાં પકડી લ્યો. બન્યું એવું કે એક ડોસીમાને ઘરે સ્વામિનારાયણ ભગવાન ઉતરેલા સિંગાડી ગામમાં. એને ભય લાગ્યો કે સ્વામિનારાયણને જો પકડશે તો દુઃખી થશે, સાધુ સંતો બધા દુઃખી થાય એ બરાબર નહીં. મહારાજે કહ્યું કે ડોસીમાં ચિંતા ન કરો, કાંઈ વાંધો નથી, એ પાદરાનો કાનોજી દરબાર અમને શું કરી શકવાનો છે. 200 ખણ જેટલા સિપાહીઓને રાખ્યા હતા પકડવા, રસ્તામાં ઊભાય સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી પસાર થાય છે. સાધુ બધા મહાત્મા બધા પસાર થઈ ગયા, બધા હથિયારધારી ઊભા હતા સિપાહીઓ સ્વામિનારાયણને પકડવા મારવા, પણ બધા ઊભાય બે બાજુ રસ્તાની એમ હથિયારધારી. સ્વામિનારાયણ ભગવાન સંતો સાથે પસાર થઈ ગયા, કાંઈ કરી શકે જોવેરા, પણ કાંઈ થતું નથી. બધાએ નીકળી ગયા. પછીથી ભગવાનને ચેતના આપી બધા જાગ્યા. તેઓ એકબીજાને પૂછે, અરે સ્વામિનારાયણને પકડવા માટે આપે આવ્યા, તે કાંઈ કેમ ન કર્યું? કાંઈ ઓલો કે તે કાંઈ કર્યું નથી, મને પરસ્પર બાજવા. એ પ્રસંગ એમ સૂચવે છે કે ક્રિયાશક્તિ તો મળી છે, પણ ઈચ્છાશક્તિ ભગવાનની ઈચ્છા નહોતી તો કાંઈ કરી શક્યા નહીં. પૂતળા જેવા બધા ઊભા રહી ગયા. એમ ભગવાનની ઈચ્છા ભળે નહીં તો જીવ કોઈ કાર્ય કરી શકતો નથી. ઉમરેઠના પ્રસંગો છે. ઉમરેઠમાં સ્વામિનારાયણ ભગવાન ગયેલા, ત્યાં બધા વિદ્વાનો ઘણા હતા, પંડિતો ઘણા હતા. ત્યાં સ્વામિનારાયણના ચમત્કારો ઘણા બધા સાંભળેલા. વિદ્વાનોએ સ્વામિનારાયણને કહ્યું કે ભગવાન, તમે પુરુષોત્તમ નારાયણ છો, અમે એવું સાંભળ્યું છે. તો અમે તો એવું પણ સાંભળ્યું છે પુરાતની વાતો કે શંકરાચાર્ય પહેલાં થઈ ગયા. એ શંકરાચાર્ય પાડાને મુખે વેદ બોલાવેલા હતા. તો તમે આવું કંઈક ચમત્કાર બતાવો તો તમારા શિષ્યો બનીએ. મહારાજે કહ્યું કે ના, એવું ન બને, વેદ તો પવિત્ર છે, એ પાડાને મુખે ન બોલાવાય. તો આવી કોઈ કહાની તમે સાંભળી હશે, તો એવો કોઈક માણસ હશે જળ જેવો, પાડા જેવો, એની સાથે બોલાવેલા હશે. વિદ્વાનોએ કહ્યું કે તો એવા માણસ એને તમે વેદ બોલાવો. મહારાજે કહ્યું પકડી આવો એક. અને એ જ ઉમરેઠમાં એક સાવ પાગલ જેવો 20 વર્ષનો યુવાન છોકરો, હવે એનું નામ હરિજી હશે કંઈક, જે હશે એ હરિયો કહેતા, મસ્કરી કરે, ગાંડા જેવો માણસ, સાવ પાગલ, ત્યાં પકડી આવ્યા એને અને સ્વામિનારાયણ આગળ હાજર કર્યો. જો આ પાડા જેવો માણસ છે, એટલે કે કાંઈ જ્ઞાન નથી, સાર અસારનું કાંઈ નહીં, વિવેક નહીં, બોલવાનું ઠેકાણું નથી, એવો છે માણસ. આના મુખે તમે વેદ બોલાવો તો સાચા. અને સહજાનંદ સ્વામીએ એક કૃપા દ્રષ્ટિ વરસાવી.
એની ઈચ્છા ધરાવી મહારાજે પોતે કે આને વેદ બોલાવું. અને ભગવાને એક આંગળી અડાડી અને બ્રાહ્મણને કીધું કે વેદ બોલો. પવિત્ર પેલો નબળાવી દોડેને પવિત્ર કર્યો અને પછીને વેદ બોલાવ્યા. ભગવાનની કૃપા વર્ષી ઈચ્છા થઈ અને વેદ રૂચાઓ બોલવા માંડ્યો ત્યારે બ્રાહ્મણોને એમ થયું કે છે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે, આ તો સાવ પાગલ જેવો માણસ, અને વેદની ક્યાં ખબર પડે, ગુજરાતી નથી આવડતું કાંઈ એ ખબર નથી, તો પછી શું આપ બોલે. છતાંય વેદ બરાબર બોલતો ગયો. કાંઈ ન હોય મુકમ કરો તે વાચાલમ પંગુમ લંઘયતી ગિરિમ યત કૃપા તમહ વંદે પરમાનંદ માધવમ. ભગવાનની કૃપા વર્ષે અહીંયા ઈચ્છાશક્તિ બતાવે છે. જો ભગવાનની ઈચ્છા ભળી જાય તો ગમે તેવો જડ જેવો માણસ હોય એ પણ બોલતો થઈ જાય છે. આ ભગવાનની ઈચ્છાશક્તિ છે. તો એ બ્રાહ્મણ પણ બોલતો થઈ ગયો. પછી કહેવાય છે કે આખું ગામ ઉમરેઠ સ્વામિનારાયણના આશ્રિત બન્યા છે. પણ ભગવાનની ઈચ્છા જો ભળી જાય તો કામ થાય. એટલા માટે મહારાજે એમ કહ્યું કે અહીંયા ત્રણ શક્તિઓ, જ્ઞાન શક્તિ છે એ જીવને મળે, પછી ક્રિયાશક્તિ આવી જાય, ક્રિયા ભગવાન એને આપી દે, પછી ઈચ્છા હોય તો જ બોલી શકે. ઈચ્છા ન હોય, આપણે ઘણા બધા વિચારો કરતા હોઈએ પણ આપણે બધા વિચારો ઈચ્છાઓ પૂરી થતી ન હોય. જો ભગવાન ધારે તો થઈ જાય, ભગવાન જો ધારે નહીં તો એ કામ થતા જ નથી. આપણા કાર્યો કેટલા અને પરમાત્માના કાર્યો કેટલા. કર્મ આપણે કરીએ છીએ, જેમ કે ખેતરમાં બીજ વાવી દીધા, પણ એ ખેતર વાવેલા બીજ એ કર્મ માણસનું છે. પછી એમાં એ છોડને મોટો કરવો, એમાં કણસલા લાવવા, એમાં દાણા લાવવા છોડમાં, એ કાર્ય ભગવાનની ઈચ્છા હોય તો ભળે. તુલસી સીતા રામ કુ રીજ ભજો કે ખીજ ઉલટા સુલટા બોઈએ જૂ ખેતર મેં બીજ. ખેતરમાં બીજ વાવનારો ખેડૂ એ દાણા નાખે છે ત્યારે જોતો નથી, સવડા નાખે એવું ન જુએ, એ તો આડા આવડા પડી જાય દાણા. પણ દાણાનો સ્વભાવ છે ભગવાનની ઈચ્છા ભળે ત્યારે બધા એના અંકુર ઉપર આવે છે. ઉપર આવ્યા પછી એમાં એ છોડ બની ગયો, છોડ મોટો થઈ ગયો, એ બધું ભગવાનની ઈચ્છા. ઘણી વખત ના પણ થાય, ઘણું બધું વાવ્યું હોય પણ ઉગે નહીં, ભગવાનની ઈચ્છા ન હતો. અને પછી એ ઝાડ મોટું થઈ ગયું, ફળ થઈ ગયા, અને એમાં આપે પછી એમાં જ્યારે વણી લણી લઈએ અને પછી એના દાણા કાઢીએ, એ માણસની ક્રિયા છે. એ ક્રિયાશક્તિ માણસની ભળી, પછી એ દાણા થયા, દાણા પીસાવીને ખાધા, ત્યાં સુધી ઈચ્છા માણસની છે ક્રિયા. પણ પાછું પાચન કરવું, ડાયજેસ્ટ કરવા દેવું કે ન દેવું, એવી ભગવાનની ઈચ્છા ભળે તો થાય. એટલે દરેક કાર્યમાં માણસ જાણે હું કરું ને કરતલ દૂજો કોઈ, આ દરિયા અધવચ્ચે રહી હરી કરે છે હોય. હરી કરે એટલે ઈચ્છા ભગવાનની ભળે તો થાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે આ સ્વયંપ્રકાશ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં કે ત્રણ શક્તિ છે. જ્ઞાન શક્તિ ભગવાન આપે છે, ક્રિયાશક્તિ પણ ભગવાન અપાવે છે, અને ઈચ્છાશક્તિ પણ ભગવાનની ભળે છે. ત્યારે જીવ એ કાર્ય કરવાને માટે સમર્થ થાય છે. જો ઈચ્છાશક્તિ ભળે નહીં તો કોઈ પણ કાર્ય આપણે કરીએ પણ એવો કોઈ ભળે નહીં, એટલે ભગવાનનું કર્યું થાય છે. એવી 65ના વચનામૃતની અંદર મહારાજે વાર્તા કરી અને આપણે વચનામૃત પૂરું કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.